Welcome to Sunil Chemistry Zone. नमस्ते विद्यार्थी मित्रों, लास्ट थीअरी आपणे जे भणी गया एमां डायहाइड्रोजन माटेनी बनावटनी पद्धति भणी गया। हवे आजनो आपणो जे नेक्स्ट टॉपिक छे डायहाइड्रोजन वायुना गुणधर्मो विशे भणवानुं छे। गुणधर्मो बे प्रकारना होय छे, एक भौतिक गुणधर्म अने बीजो रासायणिक गुणधर्म। तो आपणे ए समजवानुं छे कि डायहाइड्रोजनना भौतिक गुणधर्मो कया छे, डायहाइड्रोजनना रासायणिक गुणधर्मो कया छे, शा माटे एवा गुणधर्मो जोवा मळी शके छे। तो शरू करीए आजनो पॉइंट छे आपणो डायहाइड्रोजनना गुणधर्मो। डायहाइड्रोजनना गुणधर्मोमां बे प्रकारना गुणधर्मो छे, एमां सौथी पहेलो आपणी पासे जे गुणधर्म छे एना भौतिक गुणधर्मोनी वात करी छे। तो एक आ पॉइंट समझवा जेवो छे, डायहाइड्रोजनना भौतिक गुणधर्मो शुं होई शके, भौतिक गुणधर्मो कया कया होई शके। तो स्थिति, रंग, वास, द्राव्यता, उत्कलन बिंदु, गलन बिंदु, डेन्सिटी, बराबर छे, एनी मैग्नेटिक प्रॉपर्टीज, पोटेंशियल, आ बदा अलग अलग प्रकारना गुणधर्मो जोवा मळता। एमांथी डायहाइड्रोजनना भौतिक गुणधर्मो कया कया छे, तो भौतिक गुणधर्मो आपणे सौथी पहेला समझीए। सौथी पहेला डायहाइड्रोजन जे जोवा मळे छे आपणने, स्थितिनी रीते जोवा જઈએ તો રંગવિહીન વાયુમય અવસ્થા દર્શાવે છે। તો ડાયહાઇડ્રોજનનો પ્રથમ ગુણ ભૌતિક ગુણધર્મ છે રંગવિહીન વાયુમય અવસ્થા દર્શાવે છે। પોઈન્ટ નંબર બે, એની વાસ, તો મતલબ કોઈ પણ પ્રકારની વાસ જોવા મળતી નથી, વાસ વિહીન। વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં હાઇડ્રોજન વાયુ હોય તો પણ આપણને કોઈ દિવસ એની વાસ કેવી છે ખબર પડતી નથી, તો વાસ વિહીન છે। ત્યાર પછી સ્વાદ વિહીન જોવા મળે છે। નેક્સ્ટ પોઈન્ટ આની અંદર કે ડાયહાઇડ્રોજન આપણને જે જોવા મળે છે એ ડાયહાઇડ્રોજન વાયુનો પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ હોય અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ, એને ઝીરો સ્વીકારેલો છે, તો તેનો પોટેન્શિયલ શૂન્ય છે। પછી રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોઈ શકે છે, સાથે સાથે આ રિડક્શન કરતા તરીકે વર્તે છે, રિડક્શન કરતા તરીકે વર્તે છે। તો કેટલાક પોઈન્ટ્સ આપણને આવા જોવા મળી શકે છે। ચલો ત્યાર પછી દ્રાવ્યતા, પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં અદ્રાવ્ય છે, સાથે સાથે રાસાયણિક રીતે નિષ્ક્રિય જોવા મળતો હોય છે, કેમ સમજાવું છું એ પણ। ચલો ત્યાર પછી પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે। હવે આ કઈ રીતે ખબર પડી પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? તો તમે કેમિકલ બોન્ડિંગનું ચેપ્ટર ભણ્યા, કેમિકલ બોન્ડિંગની અંદર તમે ભણી ગયા છો અણુકક્ષક ચિતાનનો પોઈન્ટ। અણુકક્ષક ચિતાનના પોઈન્ટની અંદર તમારી પાસે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની કક્ષક છે 1s1। હવે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને H2 અણુ બનાવતો હોય છે, તો એની અંદર તમે બંને હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકનો આ રીતે યુઝ કરો છો, બરાબર, અણુકક્ષક ચિતારમાં આ રીતે। એમાં આ એકની 1s કક્ષક છે, બીજાની આ 1s કક્ષક, એમાં હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન તમે અહીંયા ગોઠવી શકો છો, આ હાઇડ્રોજનની પરમાણીય કક્ષક, હાઇડ્રોજનની પરમાણીય કક્ષક, અને અહીંયા આવે H2ની આણ્વીય કક્ષક। આણ્વીય કક્ષક તમે જ્યારે બનાવો છો ત્યારે આ બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો ઉત્પન્ન કરતી હોય છે, અને એ જે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય એમાંની એક બંધકારક આણ્વીય કક્ષક હોય ને બીજી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય, એમાં આને આપણે બતાવીએ છીએ સિગ્મા 1s તરીકે અને આને બતાવીએ છીએ સિગ્મા સ્ટાર 1s તરીકે। ત્યાર પછી તમે શું કરો છો, આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? બે, તો બે ઇલેક્ટ્રોન સૌથી પહેલાં અહીંયા જઈ જશે। હવે આના પરથી તમને અંદાજ આવી જાય કે જો પેર્ડ ઇલેક્ટ્રોન આપેલા હોય તો એ ગુણધર્મ કેવો કહેવાય? પ્રતિચુંબકીય ગુણધર્મ કહેવામાં આવે છે। જો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય તો એ
અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવું તમે કહી શકો છો. તો આવા અલગ અલગ પ્રકારના આપણને આટલા પોઈન્ટ્સ આની ઉપરથી મળી શકે છે કે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો શું હોઈ શકે છે. એ સિવાયના ભૌતિક ગુણધર્મોની કમ્પેરિઝન આપણી બુકની અંદર એના સમસ્થાનિકો સાથે પણ આપેલી છે. આયનીકરણ એન્થાલ્પીની જો વાત કરે, બંધ વિયોજન એન્થાલ્પીની જો વાત કરે, વંડરવાસ ફોર્સની જો વાત કરે, તો બધા પોઈન્ટ આપણને ત્યાં કોષ્ટકમાં સમજાવેલા છે. તો આ બેઝિક કેટલાક એના ગુણધર્મો છે. એ ગુણધર્મોમાં તમારે આને યાદ રાખવાનું છે. પ્રતિચુંબકીય ગુણધર્મ રિડક્શન કરતા તરીકે અને પોટેન્શિયલ એનો શૂન્ય સ્વીકારેલો છે. એ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો હાઇડ્રોજનમાંથી હાઇડ્રોજન પ્લસ આયન બના તો પણ પોટેન્શિયલ 0.0 વોલ્ટ, અને જો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોય તો એચ પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજનમાં કન્વર્ટ થાય તો પણ 0.0 વોલ્ટ છે. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ બંને 0 હોવાથી જ જનરલ મેં અહીંયા લખી દીધો છે એનો પોટેન્શિયલ કેટલો છે, તો 0 સ્વીકારેલો છે. ક્લિયર? તો આ પહેલો પોઈન્ટ આપણને બતાવ્યો છે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો વિશેની માહિતી આપી છે. ચલો ત્યાર પછી હવે પોઈન્ટ સમજવા પ્રયત્ન કરીએ એના રાસાયણિક ગુણધર્મો. તો આપણે લાસ્ટ ટોપિક ગઈકાલે ભણી ગયા. હાઇડ્રોજનની જે અવસ્થાઓ જોવા મળે છે, કઈ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એના વિશે આપણે એમાં કેટલાક પોઈન્ટ તમે ભણી ગયા હતા. પરમાણ્વિક સ્વરૂપે નવજાત હાઇડ્રોજન હોય, ઓર્થો હાઇડ્રોજન હોય, પેરા હાઇડ્રોજન હોય, એમાં આપણે એક પોઈન્ટ મેં તમને સમજાવ્યો હતો કે એચ ટુ અણુ સ્વરૂપે અસ્થિ ધરાવે છે, નહીં કે એચ આયન એચ પરમાણુ સ્વરૂપે. અને એના પાછળનું કારણ એ છે કે હાઇડ્રોજનની બંધ વિયોજન એન્થાલ્પી, હાઇડ્રોજનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું નીચું છે, અને ઘણું ઊંચું છે. ઊંચું બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ધરાવતું હોવાના કારણે એ ઓરડાના તાપમાને સામાન્ય રીતે નિષ્ક્રિય તરીકે વર્તતો હોય છે. અને નિષ્ક્રિય તરીકે વર્તતો હોવાના કારણે એ શું કરે છે કે ગમે તેને ગમે તે પરમાણુ સાથે એ પોતે શું કરે છે, પ્રક્રિયા કરી નાખતો હોય છે. એના પાછળનું રીઝન એની ઇલેક્ટ્રોન રચના છે. તો પોઈન્ટ આઉટ અહીંયા કરતો જઉં છું, ધ્યાનથી પોઈન્ટ સમજતા જજો. તો પહેલો જે પોઈન્ટ છે એમાં આપણે એવું કહીએ છીએ કે એચ ટુ અણુ ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી ધરાવે છે, ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી ધરાવે છે. અને ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી હોવાના કારણે જ એ ઓરડાના તાપમાને નિષ્ક્રિય, સાપેક્ષ સામાન્ય રીતે નિષ્ક્રિય તરીકે વર્તે છે. ઓરડાના તાપમાને સામાન્ય રીતે નિષ્ક્રિય છે. અને આવી ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી હોવાના કારણે જ એનું જ્યારે વિયોજન કરવામાં આવે છે, તો નીચા તાપમાને એનું વિયોજન થઈ શકતું નથી, એમાં જ્યારે 2000 કેલ્વિન તાપમાને, 2000 કેલ્વિન તાપમાને એચ ટુ અણુનું વિયોજન કરતા, એચ ટુ અણુનું વિયોજન કરતા 0.081% હાઇડ્રોજન પરમાણુ મળે છે. કારણ કે તમે વિયોજન કરશો એટલે આપણે શું કરીએ છીએ, એચ ટુ અણુને હીટ આપો, હીટ આપશો એટલે એમાંથી 2 હાઇડ્રોજન પરમાણુ છૂટા પડતા હોય. તેમાં પરમાણ્વીય હાઇડ્રોજન મેળવવા માટે તમારે ઊંચું તાપમાનની જરૂર છે. તો 2000 કેલ્વિન તાપમાને જ્યારે વિઘટન કરવામાં આવે છે તો 0.081% જેટલું જ જોવા મળે. પણ જો આની જગ્યાએ 5000 કેલ્વિન તાપમાન કરવામાં આવે, 5000 કેલ્વિન તાપમાને એચ ટુ અણુનું 95% જેટલું વિયોજન થઈ શકે છે. અને આ એનું રીઝન કોણ છે, ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી છે એટલા માટે. તો બંધ સરળતાથી એનો તૂટી શકતો નથી, કારણ કે કદ નાનું છે. સાથે સાથે બંનેની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થઈ છે. 1s1 હોય તો બંને હાઇડ્રોજન એકબીજા સાથે જોડાઈને પેર્ડ ઇલેક્ટ્રોન બનાવી દે તો એસ કક્ષક સ્થાયી થઈ જાય, અને સ્થાયી કક્ષકના ઇલેક્ટ્રોનને સરળતાથી આપણે દૂર કરી શકતા નથી, અને એટલા માટે જ એની બંધ વિયોજન એન્થાલ્પી કેવી છે, ઊંચી દર્શાવે છે. અને આ ઊંચી બંધ વિયોજન એન્થાલ્પી હોવાના કારણે એ ઓરડાના તાપમાને સામાન્ય રીતે નિષ્ક્રિય છે, અને એટલા માટે જ હાઇડ્રોજન શું કરે છે કે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવી એચ માઇનસ હાઇડ્રાઇડ બનાવી શકે છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવી
एच प्लस प्रोटोन में कन्वर्ट थई शके छे अने केटलाक परमाणुओं साथे इलेक्ट्रॉननी भागीदारी करी हाइड्रोजन इलेक्ट्रॉननी सहियारी भागीदारी थी सहसंयोजक बंद बनावे छे। सहसंयोजक बंद बनावे छे। तो हाइड्रोजन में एक आ प्रॉपर्टीज आपने जोवा मिली सके कि ये शू करे छे इलेक्ट्रॉन जल्दी गुमावी सके छे। इलेक्ट्रॉन गुमावे तो प्रोटॉन में कन्वर्ट थाय अने जो निष्क्रिय वायु जो इलेक्ट्रॉन रचना मेळवे तो एच माइनस बना पण आपणे एमां मे ए पण तमने कह्युं हतुं कि हाइड्राइड एटलो बधो सरळताथी स्थायी आपणने जोवा मळतो नथी अने ज्यां जरूर पड़े त्यां मोटा भागना परमाणुओं साथे इलेक्ट्रॉननी सहियारी भागीदारी करीने पोते सहसंयोजक संयोजनों बनावानो प्रयत्न करतो होय अने आ ज कारणथी हाइड्रोजन केटलाक रासायणिक गुणधर्मो दर्शावतो होय। ए रासायणिक गुणधर्मो कया कया तो अलग अलग गुणधर्मो आपणे समजवाना। पहेलामां पहेलो गुणधर्म लेवानो नाइट्रोजन साथेनी प्रक्रिया, ऑक्सिजन साथेनी प्रक्रिया, हेलोजन साथेनी प्रक्रिया आवे। त्यार पछी धातु साथेनी प्रक्रिया, धातु ऑक्साइड अने धातु आयनना द्रावणनी प्रक्रिया, कार्बनिक संयोजनो साथेनी प्रक्रिया। छ प्रक्रियाओ आपणे रासायणिक गुणधर्मोमां समजवानी छे। चलो જોતા જઈએ। रासायणिक गुणधर्म એટલે એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ જ હોય। ઓર્ગેનિક કેમિસ્ટ્રી લો કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી લો જ્યાં તમને દેખાય કે રાસાયણિક ગુણધર્મોનો પોઈન્ટ આવે સમજી જવાનું ત્યાં રાસાયણિક પ્રક્રિયાઓ જ હોય અને એ રાસાયણિક પ્રક્રિયાઓને જ આપણે બધી સમજાવવાની હોય છે। સમજતા જઈએ કઈ રીતે કયા પોઈન્ટમાં શું સમજાવવાનો પ્રયત્ન કરે છે। चलो तो पॉइंट छे आगळ रासायणिक गुणधर्म। रासायणिक गुणधर्मो अथवा जेने तमे रासायणिक प्रक्रियाओ तरीके पण नाम आपी शको। कई कई प्रक्रियाओ तो एमां सौथी पहेलो पॉइंट छे आपणी पासे डाई नाइट्रोजन साथेनी प्रक्रिया। डाई नाइट्रोजन मतलब कोनी साथे प्रक्रिया बतावानी छे एन टू गैस साथेनी प्रक्रिया बराबर छे। हवे आनी प्रक्रिया दर्शावानी छे तो प्रक्रिया में शू छे के हाइड्रोजन वायु डाई नाइट्रोजन साथे प्रक्रिया करे छे एन टू गैस साथे प्रक्रिया करे। आ जे प्रक्रिया होय छे इंडस्ट्री में हेबर पद्धति तरीके ओळखाय छे एमोनियानी बनावट माटेनी पद्धति जेमां 673 केल्विन तापमाने बंद पात्र में प्रक्रिया होय। कारण आ पण गैसियस फॉर्म में आ पण गैसियस फॉर्म में 673 केल्विन तापमाने 200 वातावरण दबाणे एफी उद्दीपकनी हाजरी में प्रक्रिया थाय। क्यारेक क्यारेक आनी जोड़े प्रमोटर तरीके मोलिब्डेनमनो यूज करवामां आवे छे। प्रमोटर के प्रमोटर जे शू करे उद्दीपकनी सक्रियता में वधारो करवानुं काम करतो होय। क्यारेक जरूर पड़े तो एफी धातु उद्दीपकनी हाजरी में बंद पात्र में 673 केल्विन तापमाने 200 वातावरण दबाणे हाइड्रोजन ने नाइट्रोजन वायु साथे प्रक्रिया करवामां आवे तो एमांथी एमोनिया वायु उद्भवे छे। तो आ एमोनियानी बनावट आपे एमोनिया वायु बने छे त्यारे ए प्रक्रिया दरमियान एमांथी केटलीक ऊर्जा उद्भवे छे जे 92.6 किलो जूल प्रति मोल जेटली जोवा मळे छे। मतलब आ प्रक्रियानी उद्भवती एन्थाल्पी उद्भवे छे मतलब अहींया माइनस 92.6 किलो जूल प्रति मोल तरीके दर्शावे छे। जो तमे बहारथी ऊर्जा आपता हो तो ए प्लस बतावे पण अहींया ऊर्जा उद्भवे छे एटले माइनस बतावती होय छे 92.6 किलो जूल। मतलब प्रक्रिया कया प्रकारनी छे उष्मा क्षेपक प्रकारनी प्रक्रिया दर्शावे छे। અને આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનું નામ છે એમોનિયાની બનાવટ માટેની હેબર પદ્ધતિ તરીકે આને ઓળખવામાં આવે છે। હવે પ્રક્રિયાને બેલેન્સ કરવાનું, બેલેન્સ કરવા માટે તમે બેલેન્સ કોને કરો? નાઇટ્રોજનને બેલેન્સ કરો। નાઇટ્રોજનને અહીંયા બેલેન્સ કરી નાખો 2 તો 2 તરી 6 હાઇડ્રોજન થઈ ગયા તો અહીંયા મૂકી દો 3 મોલ હાઇડ્રોજન થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ। તો આ પહેલી રિએક્શન આપી છે। ચલો ગુણધર્મ નંબર 2 ડાયોક્સિજન સાથેની પ્રક્રિયા। डायऑक्सिजन साथेनी प्रक्रिया मतलब ओ टू गैस साथे प्रक्रिया करवानी। हाइड्रोजन
ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન એમાંથી શું બનાવે છે, H2O બનાવતો હોય છે. તો પ્રક્રિયામાં ઓક્સિજનને બેલેન્સ કરો, હાઇડ્રોજનને અહીંયાથી બેલેન્સ કરી નાખો અને આ પ્રક્રિયા દરમિયાન 285.9 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા ઉદભવે છે. મતલબ આપેલી પ્રક્રિયાની એન્થાલ્પી, જેમાં ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયાઓ હતી, -285.9 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળતી હોય છે. તો મતલબ હાઇડ્રોજન ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊંચા તાપમાને પ્રક્રિયા થાય, પ્રક્રિયા કરીને એની સાથે H2O જેવું સંયોજન બનાવવાની ક્ષમતા દર્શાવતો હોય છે. તો એક બીજો ગુણધર્મ આ છે. તો આ ડાયનાઇટ્રોજન સાથેની પ્રક્રિયા, અથવા તો પછી શું કહી શકીએ છીએ આને આપણે, પ્રતિક્રિયાત્મકતા. કોની? ડાયહાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા, જેને શબ્દ વાપરી શકીએ છીએ, અથવા તો પછી અહીંયા કહી શકે છે ડાયનાઇટ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. સીધે સીધો ક્વેશ્ચન એ રીતનો જ મૂકી દઈએ છે, પ્રતિક્રિયાત્મકતા. તો અહીંયા પણ તમે લખી શકો છો ડાયઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો બંને જગ્યાએ આ પ્રશ્ન શબ્દ સમજાયેલો છે, પ્રતિક્રિયાત્મકતા. એટલે ડાયનાઇટ્રોજન સાથેની હાઇડ્રોજનની સક્રિયતા, ડાયઓક્સિજન સાથેની હાઇડ્રોજનની સક્રિયતા. હવે તમે જુઓ, યાદ રાખવા માટે મેં શું કર્યું, રિએક્શનો ઉપર નીચે થાય, કોઈ પ્રશ્ન નથી એનો, બરાબર. તમને તો ઘણી બધી રિએક્શનો કરવાનું છે તો તમે ગમે તે ક્રમમાં લઈ શકો છો. તો આપણે પહેલાં આવટ કોષ્ટકની અંદર નાઇટ્રોજન પહેલો આવે છે, ઓક્સિજન પછી આવે છે, પહેલાં નાઇટ્રોજન લીધો પછી ઓક્સિજન. હવે હેલોજન ઉપર જઈએ, હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચલો ત્રીજો પોઈન્ટ, ચલો રાસાયણિક પ્રક્રિયા નંબર 3, ડાયહેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, અથવા તો જેને કહીએ છીએ આપણે પ્રક્રિયા, કઈ રીતે આવે છે? તો આમાં તમે જુઓ, ડાયહાઇડ્રોજન એટલે H2 ગેસ પ્રક્રિયા કરે છે ડાયહેલોજન સાથે, X2, અને એની સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી બનાવશે HX, ગેસિયસ ફોર્મમાં જ બને, બરાબર. હવે હાઇડ્રોજન અને હેલોજન બંને બબ્બે મોલ છે, તો 2 વડે આને ગુણી નાખો, જ્યાં X2 બરાબર શું હોઈ શકે, F2, Cl2, Br2, I2 હોઈ શકે છે. હવે આની જે પ્રક્રિયાઓ આપી છે એમાં અલગ અલગ 4 રિએક્શન બતાવી છે આપણને, ધ્યાનથી જોજો. હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા ફ્લોરિન વાયુ સાથે કરવામાં આવે, તો જે હાઇડ્રોજન છે એ તો નિષ્ક્રિય છે ઓરડાના તાપમાને, આપણે એવું કીધું, પણ જે ફ્લોરિન છે, ફ્લોરિન નીચી બંધવિયોજન એન્થાલ્પી ધરાવે, જ્યારે હાઇડ્રોજન ઊંચી બંધવિયોજન એન્થાલ્પી. એટલે ધ્યાન રાખજો, આ નીચી બંધવિયોજન એન્થાલ્પી ધરાવતો હોવાના કારણે ખૂબ જ સક્રિય હોય, અને એના કારણે આની થતી પ્રક્રિયાઓ કેવી હોય છે, એકદમ વિસ્ફોટક પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે. તો સામાન્ય રીતે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બંધ પાત્રમાં તો ખરી, પણ અંધારામાં કરવામાં આવતી હોય, જેના કારણે એના ઉપર કોઈ પણ પ્રકારે પ્રકાશ ના પડે, કોઈક ઊર્જા ના મળે એને. એટલે પ્રક્રિયા કેવી કરવામાં આવે છે, અંધારામાં. તો મતલબ અહીંયા લખી દઉં છું ડાર્ક શબ્દ, અને એના દ્વારા પ્રક્રિયા થાય એટલે 2 મોલ હાઇડ્રોજન ફ્લોરાઇડ એમાંથી ઉત્પન્ન થતો હોય છે. ત્યાર પછી બીજી રિએક્શન છે, H2 ગેસ પ્લસ Cl2 ગેસ ગીવ્સ. ફ્લોરિન કરતાં ક્લોરિનની સક્રિયતા ઓછી છે, અને સક્રિયતા ઓછી હોવાના કારણે આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોય, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય તો 2 મોલ HCl ગેસ ઉત્પન્ન કરાવશે. પ્રક્રિયા નંબર 3, H2 ગેસ પ્લસ Br2. Br2 મોટા ભાગે કયા સ્વરૂપે હોય છે, લિક્વિડ ફોર્મમાં, અને એની પ્રક્રિયા થાય. તો આ પ્રક્રિયા માટે તમારે અહીંયા સક્રિયતાની આના કરતાં બહુ ઓછી થઈ ગઈ છે, તો તમારે આને હીટ આપવી પડશે, તો ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, 690 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતી હોય, તો 2 મોલ HBr ત્યાંથી છૂટા પડે. ચોથી પ્રક્રિયા
હાઇડ્રોજન ગેસ જે ઓલરેડી નિષ્ક્રિય છે જેવું કહીએ છીએ આપણે, અને એની પ્રક્રિયા થાય છે આઈ ટુ સોલિડ ફોર્મમાં હોય, આયોડિન ઘન સ્વરૂપમાં, ફ્લોરિન ક્લોરિન વાયુ સ્વરૂપમાં, બ્રોમિન લિક્વિડ સ્વરૂપમાં અને આયોડિન સોલિડ ફોર્મ. બ્રોમિન એકલો એકમાત્ર એવો છે જે લિક્વિડ ફોર્મમાં અધાતુ સ્વરૂપે આપેલું છે. હવે આયોડિન સાથેની જે પ્રક્રિયા થાય તો આની સક્રિયતા નિષ્ક્રિય ગણ્યો અને આની સક્રિયતા ઓછી, મતલબ જે હેલોજન આપેલો છે હેલોજનની સક્રિયતાનો જે ક્રમ દર્શાવીએ છીએ આપણે એ સક્રિયતા હાઇડ્રોજન સાથેની, ફ્લોરિન ઇઝ ગ્રેટર દેન સીએલ ટુ ઇઝ ગ્રેટર દેન બીઆર ટુ ઇઝ ગ્રેટર દેન આઈ ટુ સ્વરૂપે આપણને જોવા મળે. તો મતલબ આયોડિનની સક્રિયતા બહુ જ ઓછી છે, સક્રિયતા ઓછી હોવાના કારણે પ્રક્રિયા બહુ જ ધીમી હોય અને પ્રક્રિયા ધીમી હોવાના કારણે એ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં થતી હોય. તો પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ છૂટા પડે. તો તમે જોઈ શકો છો ડાયહાઇડ્રોજનની ડાયહેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે, હાઇડ્રોજન હેલાઇડ. હવે હાઇડ્રોજન હેલાઇડ છે તો પહેલી હાઇડ્રોજનની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ફ્લોરાઇડ, ક્લોરિન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ક્લોરાઇડ, બ્રોમિન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન બ્રોમાઇડ, આયોડિન સાથે પ્રક્રિયા કરી તો હાઇડ્રોજન આયોડાઇડ મળે. એટલે ક્યારેક તમને કોઈક એવું પૂછે કે HCl ગેસ એનું નામ શું, એટલે મોટા ભાગે આપણો બધાનો આન્સર શું હોય, હાઇડ્રોક્લોરિક એસિડ. ના, એવું ના હોય. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HClનું જલીય દ્રાવણ હોય, એને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ. પણ મોટા ભાગે બધા HClને હાઇડ્રોક્લોરિક એસિડ જ કહીએ છીએ. પણ ગેસિયસ ફોર્મમાં હોય એટલે પર્ટિક્યુલર નામ શું કહેવાય, હાઇડ્રોજન ક્લોરાઇડ તરીકે એને ઓળખવામાં આવતો હોય. તો તમારે એક આ પોઈન્ટ આમાં યાદ રાખવાના છે અને એક એની સક્રિયતાનો જે પોઈન્ટ સમજાયો છે. તો આ હેલોજન સાથેની પ્રક્રિયા થઈ. ધાતુ સાથેની પ્રક્રિયા પોઈન્ટ નંબર 4. ધાતુઓની જગ્યાએ શબ્દ વાપરું છું અહીંયા, ધાતુ, ધાતુ સાથેની પ્રક્રિયા અથવા પ્રતિક્રિયાત્મકતા પણ કહી શકીએ છીએ. હવે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન H2 ગેસ સ્વરૂપે છે, એની સાથે પ્રક્રિયા કરે છે ધાતુ મેટલ. હવે અહીંયા એવી મેટલ સાથે એ પ્રક્રિયા કરશે કે જે સક્રિય વધારે હોય છે, અને એવી સક્રિય ધાતુઓ સાથે પણ આ પ્રક્રિયાઓ દર્શાવતો હોય, અને એના દ્વારા એ MH પ્રકારના હાઇડ્રાઇડ સંયોજન બનાવે, હાઇડ્રાઇડ સંયોજન બનાવતું હોય છે. તો આ જે હાઇડ્રાઇડ બન્યું એમાં આને બેલેન્સ કરી નાખો, હાઇડ્રોજનને તો 2 વડે ગુણી નાખો, તો મેટલ કેટલી હોવી જોઈએ, 2 હોવી જોઈએ. જ્યાં મોટા ભાગની પ્રક્રિયાઓમાં એમ બરાબર આલ્કલી ધાતુ ખાસ હોય છે, આલ્કલી ધાતુઓ, આલ્કલી ધાતુઓ તરીકે કોણ હોય, Li, Na, K, Rb, CS, અને આ રીતની જો પ્રક્રિયા થતી હોય તો H2 ગેસ 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ સોડિયમ હાઇડ્રાઇડ સંયોજન બનાવતો હોય છે. સાથે સાથે કેલ્શિયમ સાથે પણ પ્રક્રિયા આપી શકે છે, કેલ્શિયમ સાથે હાઇડ્રોજન પ્રક્રિયા કરીને CA H2 પ્રકારનો કેલ્શિયમ હાઇડ્રાઇડ પણ બનાવતો હોય છે. એ સિવાય આ કેટલીક સંક્રાંતિ ધાતુઓ સાથે પણ પ્રક્રિયા કરે છે. એમાં કઈ કઈ સંક્રાંતિ ધાતુઓ, તો પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ જેવી ધાતુઓ સાથે પ્રક્રિયાથી આંતરાલીય હાઇડ્રાઇડ બનાવે છે. તો તમારે એક આ વસ્તુ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ આપણો જ્યારે આગળ થિયરી આવશે ત્યાં હાઇડ્રાઇડ સંયોજનો આવશે. હાઇડ્રાઇડ સંયોજનની અંદર પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ અથવા તો સંક્રાંતિ ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને આવા આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવતો હોય. તો એક આ પોઈન્ટ આપણને આ રીતે સમજાય. તો આ 4થો પોઈન્ટ આપ્યો છે ધાતુ સાથેની પ્રક્રિયા, બરાબર, લખી લો ત્યાં સુધી. ચાલો નેક્સ્ટ પોઈન્ટ નંબર 5, રાસાયણિક ગુણધર્મો. પોઈન્ટ નંબર 5 આપ્યો છે ધાતુ આયનો અને ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો અહીંયા 2 પોઈન્ટ બતાવ્યા, એક ધાતુ આયનની વાત કરીને બીજી ધાતુ ઓક્સાઇડની વાત કરેલી છે. હવે આ ક્યારે યુઝ કરવામાં આવે, તો Fe કરતાં
ઓછી સક્રિય ધાતુઓ માટે છે. મતલબ એફી કરતાં વધારે સક્રિય એના સાથે કોઈ પ્રક્રિયા આપી શકતો નથી. મતલબ એફી કરતાં વધુ સક્રિયમાં ઝીંક, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ હોય, પછી સોડિયમ છે, પોટેશિયમ છે, સીઝિયમ છે, એ બધી ધાતુઓ ત્યાં છે. તો અહીંયા એવી અમુક ધાતુઓની વાત કરેલી છે, એના આયનો, એના ઓક્સાઇડની વાત કરેલી છે. એમાં પહેલો પોઈન્ટ બતાવે છે ધાતુ આયન. તો ધાતુ આયનના દ્રાવણની વાત કરે છે. ધાતુ આયનના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી તેને અનુવર્તી ધાતુ મુક્ત કરે છે. તો કઈ આવી શકે? દાખલા તરીકે ઉદાહરણ છે પેલેડિયમ પ્લસ ટુ. પેલેડિયમ પ્લસ ટુ છે, અહીંયા જલીય દ્રાવણ સ્વરૂપે હોય તો એની ડાયહાઇડ્રોજન વાયુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો હવે ઘટના શું બને છે? ધાતુ મુક્ત કરે છે. ધાતુ મુક્ત કરે તો મતલબ આને ઇલેક્ટ્રોન દાન કરી દેશે. જો એ ઇલેક્ટ્રોન દાન કરી દે તો પેલેડિયમ ધાતુ સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય અને અહીંયાથી બે એચ પ્લસ આયનો ઉત્પન્ન કરાવશે. બીજા નંબરમાં કીધું છે ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. ધાતુના ઓક્સાઇડ સાથે એચ ટુ પ્રક્રિયા કરી તેને અનુવર્તી ધાતુમાં તેનું રિડક્શન કરે છે. બરોબર છે. હવે ધાતુ ફરી અહીંયા ઉત્પન્ન કરાવશે. તો હવે એ ક્વેશ્ચન કઈ રીતે આવી શકે? તો દાખલા તરીકે ઉદાહરણથી જ સમજીએ. એફી ટુ ઓ થ્રી છે. એફી ટુ ઓ થ્રી ધાતુનો ઓક્સાઇડ, આયરન ઓક્સાઇડ જઈએ છે. બરાબર. એમાં ફેરિક ઓક્સાઇડ આપેલો છે જેની પ્રક્રિયા ડાયહાઇડ્રોજન વાયુ સાથે કરવામાં, એચ ટુ ગેસ સાથે. તો પ્રક્રિયામાં શું થશે? ધાતુ મુક્ત કરાવશે. હવે ધાતુ મુક્ત થાય તો એફી સોલિડ પ્લસ બાકીનો ભાગ એચ ટુ ઓ ઉત્પન્ન કરાવતો હોય. હવે આને બેલેન્સ કરી નાખો. બેલેન્સ કરવા માટે એફીને અહીંયા બે વડે ગુણી નાખો. ઓક્સિજન અહીંયા ત્રણ છે. જો ઓક્સિજન તમે અહીંયા ત્રણ કરવા જશો તો ત્રણ ગુણા છ હાઇડ્રોજન થાય. તો તમે આ રીતે આને બેલેન્સ કરી શકો. અથવા બીજું તમે અહીંયા આ પણ કરી શકો, એફી ટુ ઓ થ્રી સોલિડ પ્લસ એચ ટુ ગેસ ગીવ્સ એફી સોલિડ પ્લસ એચ ટુ ઓ લિક્વિડ. અહીંયા ઓક્સિજન એકી સંખ્યામાં છે, એને બેકી સંખ્યામાં કન્વર્ટ કરવા બે વડે ગુણી નાખો. એટલે એફી ટોટલ કેટલા થઈ ગયા? ચાર કરી દો. ઓક્સિજન ત્રણ દુના છ છે તો અહીંયા શું કરી દો? છ વડે ગુણી નાખો. હાઇડ્રોજન છ દુ બાર થઈ ગયા તો અહીંયા છ વડે ગુણી નાખો. બરાબર. એક્ઝેક્ટલી હાઇડ્રોજન છ દુના બાર અને અહીંયા પણ છ. ઓક્સિજન ત્રણ દુના છ, અહીંયા ચાર હાઇડ્રોજન. છ દુ બાર, છ દુ બાર, ત્રણ દુ છ. મતલબ અહીંયા અહીંયા ભૂલ કરી એમાં કેટલા હોવા જોઈએ? ત્રણ એચ ટુ ગેસ હોવા જોઈએ. તો રિએક્શન તમે આ રીતે બેલેન્સ કરી શકો. બેલેન્સ કરવા માટે મેં પહેલું શું કર્યું? અહીંયા એફીને બેલેન્સ કર્યું, પછી બાકીનાને બેલેન્સ કર્યા. જ્યારે અહીંયા શું કર્યું? મેં ઓક્સિજનને બેકી સંખ્યામાં લઈયો, ઓક્સિજનને બેકી સંખ્યામાં લઈયો, પછી બાકીના બધાને બેલેન્સ કર્યા. તો તમે બંને રીતે તમે ટ્રીક વાપરીને આને બેલેન્સ કરાવી શકો. તો આમાં બતાવ્યું છે ધાતુ આયનું જલીય દ્રાવણ, એમાંથી ધાતુમાં રિડક્શન કરે. તો આની અંદર તમે જો ઓક્સિડેશન નંબર પ્લસ ટુમાંથી ઝીરો થઈ ગયો તો ઓક્સિડેશન આંકનો ઘટાડો થયો, પ્રક્રિયા થઈ રિડક્શન. આની અંદર તમે જુઓ એફી પ્લસ ટુ આયન તરીકે છે. એફી પ્લસ ટુમાંથી શું થઈ ગયો? ઝીરો. તો ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થાય છે તો મતલબ અહીંયા પણ રિડક્શન પ્રક્રિયા આપી. તો મતલબ આ અહીંયા જે બતાવ્યો છે હાઇડ્રોજન પ્રક્રિયા દરમિયાન પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ. ઠીક, આ રિએક્શન સમજાય છે. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર છ, છઠ્ઠો પોઈન્ટ છે કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે. કાર્બનિક સંયોજનો સાથેની હાઇડ્રોજિનેશન પ્રક્રિયાઓમાં મોટા ભાગે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એનો યુઝ કરતા હોઈએ છીએ. ઓલિફિન્સ હાઇડ્રોકાર્બન આપેલા હોય, એસિટિલિન્સ હાઇડ્રોકાર્બન આપેલા હોય, એની તમે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશો એટલે એનું હાઇડ્રોજિનેશન થાય. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો એ પણ હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા આપેલી છે. ચલો સમજીએ પોઈન્ટ નંબર છ, કાર્બનિક
संयोजनों साथेनी प्रक्रिया। और कार्बनिक संयोजन साथेनी जो प्रक्रिया आपेली हो तो कार्बनिक संयोजनों माटे आपणी पासे अहीं अलग अलग कार्बनिक संयोजन छे, एमां एक आल्किन छे बरोबर। अने आल्किन ने ज आपणे मोटा भागे कहीए छे ओलिफिन्स, ओलिफिन्स हाइड्रोकार्बन। आल्किन दाखला तरीके सी एच टू डबल बॉन्ड सी एच टू, इथिन छे। इथिननी प्रक्रिया डायहाइड्रोजन साथे करवामां आवे तो एमा निकल धातुनो उद्दीपक तरीके उपयोग करवामां आवतो होय। 690 केल्विन तापमाने प्रक्रिया, अथवा तमने जो टेम्परेचर याद ना रहे तो अहीं शू कर दो एने हीट आपी दो। आल्किन साथे ज्यारे प्रक्रिया करवामां आवे तो आल्किन शू करे छे, योगशील प्रक्रिया आपशे। युक्सिल प्रक्रिया थशे, पाई बंद तूटी जशे, बन्ने कार्बन ऊपर एक एक हाइड्रोजन आई जशे, नीपज आपशे सी एच थ्री सी एच थ्री। तो नीपज बनावशे इथेन, इथेन जे आपेला छे संतृप्त हाइड्रोकार्बन छे, आ असंतृप्त हाइड्रोकार्बन छे। तो आनी अंदर तमे जोई शको छो जी प्रक्रिया आपेली छे ए आल्किननी हाइड्रोजिनेशन प्रक्रिया छे। हाइड्रोजिनेशन प्रक्रिया, हाइड्रोजननो उमेराव एटले प्रक्रियाने कहेवाय હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા। ચલો એ જ પ્રમાણે આલ્કાઇન આપેલો હોય તો આલ્કાઇન માટે પણ તમે યુઝ કરી શકો છો, આલ્કાઇન તરીકે સી એચ ટ્રિપલ બોન્ડ સી એચ, એની પણ પ્રક્રિયા ડાયહાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવે। નિકલ ઉદ્દીપક વાપરી શકો અથવા રેની નિકલ પણ વાપરી શકીએ છીએ। શબ્દ શું છે સમજાવું છું, હવે આની પ્રક્રિયા થશે, એક પાઈ બંધ હતો તો એક એચ ટુ અણુ ઉમેરાયો, બે પાઈ બંધ છે તો બે એચ ટુ અણુની જરૂર પડશે અને એમાંથી નીપજ આપશે સી એચ થ્રી સી એચ થ્રી ઇથેન। હવે પ્રશ્ન આપણો અહીંયા નિકલ અને રેની નિકલ બંને શબ્દ અલગ અલગ છે। રેની નિકલ શું છે? આ એક અમેરિકન કેમિકલ એન્જિનિયર હતો, અમેરિકન એન્જિનિયર। એ અમેરિકન એન્જિનિયરે એક આખી કંપની બનાવી હતી જેનું નામ હતું રેની મરે, સાયન્ટિસ્ટ જે હતો એ કેમિકલ એન્જિનિયર જે હતો એ રેની મરે એનું નામ હતું। અને એને જે રેની નિકલ બનાવ્યો એ એકચ્યુઅલી રેની નિકલ શું છે? રેની નિકલ એ નિકલ અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ છે અને એક ઉદ્દીપક તરીકે યુઝ થાય છે। તો રેની નિકલ જે બતાવ્યો છે રેની મરે જે હતો એને કંપની જે બનાવી હતી આ મિશ્ર ધાતુ બનાવવાની જે ઉદ્દીપક તરીકે વપરાય છે એનું એક બ્રાન્ડ નેમ છે, ટ્રેડ માર્ક જેને કહી શકાય, ટ્રેડ નેમ છે આ રેની નિકલ। અને રેની નિકલનો તમે આવા કોઈપણ જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ્યારે આપેલા હોય જેમાં પાઈ બંધની સંખ્યા વધારે હોય એના માટે તમે રેની નિકલનો યુઝ કરવો હોય તો યુઝ કરી શકો છો। સાથે સાથે આપણે જે ગઈકાલે જળવાયુનો પોઈન્ટ ભણી ગયા, જળવાયુમાં એચ ટુ ગેસ પ્લસ સીઓ ગેસ, આની પણ તમે જ્યારે ઓલિફિન્સ આર સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ, ઓલિફિન્સ મતલબ આલ્કિન જેને કહીએ છીએ, મેં અહીંયા નામ લખી જ રાખ્યું છે એના કારણે જુઓ, ઓલિફિન્સ હાઇડ્રોકાર્બન, આલ્કિનને ઓલિફિન્સ હાઇડ્રોકાર્બન કહેવાય। આલ્કિન સાથે જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આનું સૌથી પહેલાં શું કરી નાખે છે? ફોર્માઇલેશન કરી નાખતો હોય, ફોર્માઇલેશન કરે છે મતલબ કે આની અંદર ફોર્માઇલ ગ્રુપ દાખલ થશે, ફોર્માઇલ આલ્કાઇલેશન શબ્દ જેવો વાપરેલો છે। તો મતલબ આ પ્રક્રિયા દરમિયાન શું થશે? આ પ્રક્રિયાની અંદર ઉમેરાશે અને આલ્કિનનું રૂપાંતર આલ્ડિહાઇડમાં કરી નાખે, આલ્કિનનું રૂપાંતર આલ્ડિહાઇડમાં થાય, એટલે આર અહીંયા હાઇડ્રોજન એડ કરી દો સી એચ ટુ સી એચ ટુ અને ક્રિયાશીલ સમૂહ કયો આવી જશે? સી એચ ઓ। તો મતલબ બનાવે છે સંયોજન આલ્ડિહાઇડ અને આ જે આલ્ડિહાઇડ બન્યો એ જ આલ્ડિહાઇડની ફરી આગળ રિડક્શન પ્રક્રિયા થાય, તો મતલબ ત્યાં રિડક્શન કોના દ્વારા થશે? એચ ટુ વડે। અને રિડક્શન થાય તો આલ્ડિહાઇડ સમૂહનું રિડક્શન પ્રાથમિક આલ્કોહોલમાં કરી નાખે એટલે નીપજ આપશે આર સી એચ ટુ સી એચ ટુ અને અહીંયા પ્રાથમિક આલ્કોહોલમાં સી એચ ટુ ઓ એચ તરીકે બનાવે, તો મતલબ પ્રાથમિક આલ્કોહોલ બનાવે છે। હવે આ બધું કઈ રીતે આવ્યું તો આના માટે તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર ભણવા પડશે, ત્યાં સુધી તમને આ બધું ખબર ના પડે કે સી એચ ઓનું રૂપાંતર સી એચ ટુ એચમાં કઈ રીતે થાય। પણ હા, જુઓ એક સિમ્પલ લોજિક છે સી ઓ એચ, હવે આનું તમારે શું કરવાની વાત કરી તમે? રિડક્શન, રિડક્શન કરીએ તો આપણે શું કહેવાય? ઓક્સિજનનું દૂર થવું અથવા હાઇડ્રોજનનું ઉમેરાવો। ચલો પાઈ બંધ અહીંયાથી હટાવી દો, પાઈ બંધ હટાવી દીધો, મેં અહીંયા શું કરી દીધો? ઓ એચ મૂકી દીધો, તો અહીંયા શું એડ થઈ ગયો? હાઇડ્રોજન, એક વેલેન્સી કૂટે છે, અહીંયા એડ કરી દો હાઇડ્રોજન, તો શું બની ગયો? સી એચ ટુ ઓ એચ, હાઇડ્રોજનનું ઉમેરાવો એટલે પ્રક્રિયા શું થઈ ગઈ? રિડક્શન પ્રક્રિયા, બસ
આ સીધી ટ્રીક આપેલી છે માથાળમાં. તો આ પ્રમાણેની આપણી પાસે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે, એ જ રાસાયણિક પ્રક્રિયાઓ આપણને એના રાસાયણિક ગુણધર્મો વિશે સમજાવે છે. તો હાઇડ્રોજન જે આપેલો છે, ડાયહાઇડ્રોજન આમ જોવા જાવ તો ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે, પણ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ એ સરળતાથી દર્શાવી શકે છે અને એ જ એના રાસાયણિક ગુણધર્મો સમજાવેલા છે.